हेलो माय लवली स्टूडेंट्स, वेलकम टू अवर क्लास। सो फ्रेंड्स, तमे मने ए जणावशो के आपणे एनिमल्स ने जोवा माटे कोई जग्याए गया हता, तो क्या गया हता? कोण जणावशे मने? प्लीज गिव मी आंसर। वेरी गुड आंसर, आपणे ज़ूमा गया हता। तो याद छे तमने आपणे त्यां कया कया एनिमल्स जोया हता? नहीं याद तो आपणे एक काम करिए कि आजे आपणे फरी ज़ूमा जाइए। तो बधा रेडी छो ने ज़ूमा जवा माटे? ओके, तो चालो जाइए ज़ूमा। दिखाई रह्यो छे? अरे आ तो एनिमल्स दिखाई रह्या छे, तो चालो नजीक जोईने जोईए कि आ शू छे। ओ, this is zoo, it is big, there are many animals in the zoo and many trees also here। तो zoo मां घणा बधा animals छे ने, तो आपणे नजीक જઈને જોઈએ કે ઝૂમાં કયા કયા એનિમલ્સ છે। તો ચાલો જોઈએ। હુ ઇઝ ફર્સ્ટ? લુક હિયર, ઓ ધીઝ ઇઝ કિંગ ઓફ જંગલ, અ લાયન ઇઝ a wild animal, it has strong body and who is next? Look here, this is an elephant। તમે બધાએ જોયો છે ને એલિફન્ટ ને, તો એની પાસે શું શું હોય છે? યસ, it has long trunk, tusk, ears, it is strong animal। Next, oh, it is tiger, it is wild animal, it has strong body। Oh, look here, who is this? This is giraffe, it has long neck, and look here, this is beautiful animal, this is deer, and who is next? Oh, it is rhino, it is strong animal, and next, अरे आ कोण देखाई रह्यो छे? टपका टपका वारू, ओ this is leopard। તમને ખબર છે આ જે લેપર્ડ છે તે બધા પ્રાણીઓ કરતા ડરવામાં ફાસ્ટ છે, તે ઝડપથી દોડીને ઝાડ ઉપર ચડી જાય છે। અને અને આ શું દેખાઈ રહ્યું છે? ઓ ધીઝ ઇઝ પાઉન, એન્ડ લુક હિયર, ધીઝ આર ડક્સ। સો ફ્રેન્ડ્સ, તમને બધાને મજા આવી ગઈ ને એનિમલ્સ ને જોવામાં? ઓકે, તો હવે હું તમને એક પિક્ચર બતાવીશ, અને એ પિક્ચર માટે હું તમને કેટલા ક્વેશ્ચન પૂછીશ।
તો એ ક્વેશ્ચન નો તમારે શું આપવાનું હશે? આન્સર. વેરી ગુડ. તો બધા રેડી છો ને આન્સર આપવા માટે? ઓકે, તો ચાલો જોઈએ પિક્ચર. શું ફ્રેન્ડ્સ, તમને આ પિક્ચર દેખાઈ રહ્યું છે ને? તો આ શું છે? યસ, ધીઝ ઇઝ અ ઝૂ. ઇટ ઇઝ બીગ. ધોઝ આર મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ ઇન ધ ઝૂ. લુક હિયર, ધીઝ ઇઝ અ લાયન. અને આ કહેશો આ કોણ છે? યસ, ધીઝ ઇઝ અ ટાઈગર. અને આ તમને કંઈક દેખાઈ રહ્યું છે? એ સિંગડા જેવું દેખાઈ રહ્યું છે, તે એ કોણ હશે? કહો જોઈએ. યસ, ડિયર. અને આ બાજુ જઈએ તો આ કોણ દેખાય છે તમને? યસ, રેબિટ. ધીઝ આર ડક્સ. એન્ડ યસ, ધીઝ ઇઝ અ શ્વાન. અને આ શું છે કહો જોઈએ? યસ, ધીઝ ઇઝ અ ટ્રી. અને આ કોણ છે? યસ, ધીઝ ઇઝ અ ગર્લ. ધીઝ ઇઝ અ બોય. એન્ડ ધીઝ ઇઝ અ મેન. તો આ લોકો શું કરવા આવ્યા હશે? યસ, આ ઝૂમાં એનિમલ્સને જોવા માટે આવ્યા છે, બરાબર ને? હવે આપણે આ બાજુ જઈએ તો તમને શું દેખાઈ રહ્યું છે? યસ, આઈસ્ક્રીમ દેખાઈ રહી છે ને? તમને બધાને ખાવાનું મન થઈ ગયું લાગે છે. તો આ શું છે? યસ, ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ વેન્ડર. અને આ જે બે બોયસ છે તે શું કરી રહ્યા હશે? આઈસ્ક્રીમ લઈ રહ્યા હશે, બરાબર છે ને? અને તમને અહીં કંઈક દેખાય છે, આ શું હશે કહો જોઈએ? યસ, આ ટિકિટ વિન્ડો લાગે છે, બરાબર ને? જ્યાંથી ટિકિટ લેવાની હશે અને પછી આ અંદર આવવાનું હશે, બરાબર ને? અને આ જોઈ રહ્યા છો તમે? યસ, આ શું છે? એક લેડી છે અને નાનું બેબી છે. તો તે શું કરતા હશે? કદાચ તેઓ ઝૂમા એનિમલ્સને જોઈ લીધા લાગે છે અને રિટર્ન થતા લાગે છે. અને આ શું છે? બેન્ચ છે, બરાબર ને? તો તમને બધાને આ પિક્ચર જોવાની મજા આવી ને? તો ચાલો આપણે હવે થોડુંક રીડિંગ કરી લઈએ. એટ ધ ઝૂ. ધીઝ ઇઝ અ ઝૂ. એટ ધ ઝૂ. ધીઝ ઇઝ અ ઝૂ. ઇટ ઇઝ બિગ. ધોઝ આર એનિમલ્સ. લુક, ધેટ ઇઝ અ લાયન એન્ડ ધેટ ઇઝ અ ટાઈગર. ધીઝ આર ડિયર્સ. ધોઝ આર મંકીઝ. વોટ ઇઝ ધેર બિહાઇન્ડ ધ ટ્રી? ઓ, ઇટ ઇઝ અ રેબિટ. વોટ આર ધોઝ ઇન ધ પાઉન્ડ? What are those in the pond? Those are ducks. They are swimming. Look, this is a big compound. These animals are eating grass. Let's go out. Oh, look, that is an ice cream vendor. Let's go have ice cream. They are swimming. It is a rabbit. Those are animals. That is an ice cream vendor. તો તમે વાંચશો ને બધા મારી સાથે સાથે? ઓકે, ચાલો વાંચો જોઈએ. These are deers.
They are swimming. It is a rabbit. Those are animals. That is an ice cream vendor. So friends, હવે આપણે એક એક્સરસાઇઝ કરીશું. તેમાં તમને અહીં બોર્ડ ઉપર સેન્ટેન્સ લખેલા હશે, પણ તમને ખબર છે એ સેન્ટેન્સ આડાઅવળા હશે. તો એ વર્ડ્સને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને રાઈટ સેન્ટેન્સ બનાવવાનું છે. તો બધા તૈયાર છો ને? ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ એક્સરસાઇઝ. ફ્રેન્ડ્સ, તમને અહીં વર્ડ પર સેન્ટેન્સ લખાય છે, બરાબર ને? તો એ સેન્ટેન્સ બધા રાઈટ છે? નો, નથી. એટલે આ જે વર્ડ છે એ બધા કેવા આપ્યા છે? ઉલટસુલટ આપ્યા છે. તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે પહેલું ફર્સ્ટ સેન્ટેન્સ જોઈશું. ઇઝ અ ઝૂ ડીશ. તો આ બધા વર્ડ્સ કેવા છે? ઉલટસુલટ છે. તો તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ. તો કહો જોઈએ પહેલા શું આવશે? ડીશ, કારણ કે જો અહીંયા શું છે? ટી કેપિટલ છે, એટલે ડીશ શું આવશે? ફર્સ્ટ. એટલે આપણે લખીશું ધીસ. ચલો પછી શું આવશે? ઇઝ અ ઝૂ. તો આપણું સેન્ટેન્સ બની ગયું, ધીસ ઇઝ અ ઝૂ. ચલો હવે નેક્સ્ટ સેન્ટેન્સમાં આપણે વર્ડ જોઈશું. મંકીસ આર અને ડોઝ. તો કહું જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે? યસ, ડોઝ. ડોઝ આર. અને લાસ્ટમાં શું આવશે? યસ, મંકી. મંકીઝ. ચલો હવે આપણે થર્ડ જોઈશું. બિગ ઇઝ અ ધીસ કમ્પાઉન્ડ. તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે? વેરી ગુડ, ધીસ. ચલો ધીસ પછી શું આવશે? ઇઝ. નેક્સ્ટ અ બિગ એન્ડ લાસ્ટ કમ્પાઉન્ડ. આપણે એક વાર રીડ કરી જઈએ જે આપણે સેન્ટેન્સ ગોઠવ્યા છે તે. ધીઝ ઇઝ અ ઝૂ. ડોઝ આર મંકીઝ. ધીઝ ઇઝ અ બિગ કમ્પાઉન્ડ. ફોર્થ સેન્ટેન્સ કરીશું તો શું આવશે? ડોઝ. ડોઝ. નેક્સ્ટ શું આવશે? આર. અને લાસ્ટમાં એનિમલ્સ. હવે આર એનિમલ્સ ગ્રાસ ધીસ ઈટિંગ. ફર્સ્ટ ઓફ ઓલ આવશે ધીસ એનિમલ્સ આર ઈટિંગ ગ્રાસ. હવે લાસ્ટ બિગ ઇઝ અને ઇટ. તો શું આવશે? ઇટ ઇઝ બિગ. ચલો આપણે ફરી વાર સેન્ટેન્સ રીપીટ કરી જઈએ. ધોઝ આર એનિમલ્સ. ધીસ એનિમલ્સ આર ઇટિંગ ગ્રાસ. ઇટ ઇઝ બિગ. સો ફ્રેન્ડ્સ, તમને ખબર પડી ગઈ ને કે સેન્ટેન્સને કઈ રીતે ગોઠવવાના છે? તો તમે બધા જાતે કરશો ને? ઓકે, બાય બાય.